એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યો છે. રાજકોટમાં પુત્ર દ્વારા કરાયેલી માતાની જે સમગ્ર હત્યાનો મામલો છે, આ મામલે આરોપી સંદીપ નથવાણી હોસ્પિટલમાં મેં કોઈ હત્યા નથી કરી, સંદીપે આ વાત કરી છે. પોલીસે આરોપીનો કબજો પણ મેળવી લીધો છે. ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં પુત્રએ પોતાની માતાને છત ઉપરથી નીચે ધક્કો માર્યો હતો. હવે આરોપી સંદીપ કહી રહ્યો છે કે મેં કોઈ હત્યા નથી કરી. પોલીસે આરોપીનો મેળવ્યો છે કબજો. પુત્ર દ્વારા કરાયેલી મોતનો હત્યાનો જે સમગ્ર મામલો છે, આરોપી સંદીપ કહી રહ્યો છે કે મેં કોઈ હત્યા નથી કરી, પરંતુ જે સીસીટીવી સામે આવ્યા તેમાં સમગ્ર દેશ આખરે શબ્દ થઈ ગયો કે એક પુત્ર પણ આ પ્રકારની કરતૂત કરી શકે. જવાબ મળ્યો હા, આ પ્રકારની કરતૂત કરી શકે. દવા ઉપરથી તેને ધક્કો માર્યો હતો. સત્યમ જોડાયા છે રાજકોટથી. સત્યમ, આરોપી સંદીપ કહી રહ્યો છે કે મેં કોઈ હત્યા નથી કરી, તો કોણે હત્યા કરી? જે ચોક્કસથી ખૂબ જ ચોંકાવનારું જે નિવેદન આરોપી સંદીપ નથવાણી દ્વારા અત્યારે આપવામાં આવ્યું. રાજકોટની આ હોસ્પિટલના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે 3 દિવસથી આજે સંદીપ નથવાણી નામનો જે પુત્ર છે તે અહીં તેની બીમારીના કારણે તેને એક સામાન્ય એટેક આવ્યો હતો, જેને કારણે તેને અહીં એડમિટ કરવામાં આવ્યો હતો. 3 દિવસથી આજે હોસ્પિટલ છે કે ત્યાં એડમિટ હતો. પોલીસ પણ સતત તેના પહેરા પર હતી કે ક્યારે તેને જે હોસ્પિટલ પ્રશાસન છે તેમના દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવે, તરત અને આરોપીનો કબજો મેળવવામાં આવે. માનવામાં એવું આવી રહ્યું હતું કે હજુ પણ આજે સંદીપ નથવાણીની તબિયત સુધરતા 1 કે 2 દિવસ થઈ શકશે, પરંતુ આજે બપોરના સમયે સંદીપ નથવાણી નામનો આ જે આરોપી છે તેમની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી. ડોક્ટરે પણ ફાઇનલ રિપોર્ટ આપી દીધો હતો અને પોલીસને જાણ પણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ અત્યારે પોલીસ દ્વારા આરોપીનો કબજો મેળવવામાં આવી રહ્યો છે. જ્યારે આરોપી ને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે ઝી મીડિયાની ટીમ દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને પસ્તાવો થઈ રહ્યો છે, શા માટે તેમણે આ કૃત્ય કર્યું, એક દર્દનાક ભર્યું જે આ કૃત્ય તેમના દ્વારા શા માટે કરવામાં આવ્યું. ત્યારે તેમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે મેં કાંઈ પણ જ કર્યું નથી. તો આ એક ખૂબ જ ચોંકાવનારું નિવેદન જે સામે આવી રહ્યું છે સંદીપનું. એક તરફ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, પોલીસ દ્વારા પણ પત્રકાર પરિષદ પણ યોજી દેવામાં આવી ત્યારે સંદીપ નથવાણીએ હવે પોતાનો બચાવ કર્યો છે. બીજી તરફ પોલીસે આજે સંદીપ નથવાણી નામના આરોપીનો કબજો પણ મેળવી લીધો છે અને તેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યો છે. આવતીકાલથી સમગ્ર મામલે સંદીપ નથવાણીના ફરીથી નિવેદન લેવામાં શરૂઆત કરવામાં આવશે. સાથોસાથ તેને કોર્ટમાં રિમાન્ડરથી પણ રજૂ કરવામાં આવશે અને તદઉપરાંત જે હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે. જી સત્યમ, પત્ની અને માતાનું બંને વચ્ચે બબાલ ચાલતી હતી, મતલબ કે ઝઘડો થતો હતો. આ એક કારણ છે ખરેખર, હકીકત આ છે કે કંઈક બીજું છે? કારણ કે કહેવામાં આવ્યું છે કે પત્ની અને માતા વચ્ચે ઝઘડો થતો હતો જેના કારણે પુત્રએ પોતાની માતાની હત્યા કરી નાખી. હજી ચોક્કસથી જે રીતનું કારણ સામે આવી રહ્યું છે, પોલીસે પણ આ જે પુત્ર છે તેમના વિરુદ્ધ જ ગુનો નોંધ્યો છે. પોલીસને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું હતું કે શું તેમની પત્ની છે તેમનો આ ગુનામાં કાંઈ રોલ છે કે નહીં, ત્યારે પોલીસ દ્વારા પણ એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ પૂરતો તેમના પત્નીનો કોઈ રોલ દેખાઈ નથી રહ્યો, તેટલા માટે જ જે સંદીપ છે તેમના વિરુદ્ધ જ ગુનો નોંધવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં તેમની પત્ની છે તેમની પણ કડક પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય વાત છે કે 3 દિવસથી જે સંદીપ નથવાણી નામનો આ જે આરોપી છે તે હોસ્પિટલમાં એડમિટ હતો, તેને લઈને પોલીસ દ્વારા તેમની કડક પૂછપરછ નથી થઈ શકી, પરંતુ હવે આવતીકાલનો દિવસ પોલીસ માટે પણ ખૂબ મહત્વનો રહેશે અને આવતીકાલનો દિવસમાં શું નવા ખુલાસાઓ બહાર આવે છે, શું કોઈ નવું કારણ બહાર આવે છે, કારણ કે એવું કારણ બહાર આવે છે કે બીમારીના કારણે તેમની માતાની હત્યા કરવામાં આવી, શું કોઈ પોલીસ તપાસમાં નવું કારણ બહાર આવે છે, અન્ય કોણ કોણ વ્યક્તિઓ, કારણ કે જે સંદીપ નથવાણીની બે બહેનો પણ હતી તેમની એક પત્ની પણ હતી, અન્ય કોના કોના લોકોના આ જે હત્યાને લઈને તેમાં રોલ બહાર આવે છે તે પણ જોવું રહેશે. જી પત્નીની પૂછપરછ થઈ છે કે પૂછપરછ કરવાની બાકી છે? કારણ કે શંકા કદાચ પત્ની પર પણ આંગળી તો ચિંધાઈ રહી છે.
હજી ચોક્કસથી જે રીતે પોલીસ કમિશનરે પણ જણાવ્યું હતું, જે પત્ર પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ હતી તેમાં પણ કંઈક ને કંઈક પત્ની ઉપર શંકા હતી, પત્નીનું પણ કંઈક નિવેદન લેવામાં આવ્યું છે, પરંતુ ફરી એક શંકાના દાયરામાં લઈને સૌ પ્રથમ તો પહેલા જે સંદીપ નથવાણી છે તેમનું કડક પૂછપરછ કરવામાં આવશે કે તેની સાથે કોની કોની મિલીભગત હતી, એટલે કે આ હત્યાનો જે આખો જે ગુનો, હત્યાનું જે આખું કારસ્તાન રચવામાં આવ્યું, શું તેની પાછળ તેનું એકનું જ માસ્ટર માઇન્ડ હતો કે અન્ય કોઈના પણ જે માઇન્ડ છે તેમાં આમાં સમાવેશ હતા, અન્ય કોઈ લોકો દ્વારા પણ સાજીશ રચવામાં આવી હતી અથવા તેના સાજીશમાં પ્લાનમાં સહભાગી થયા હોય, તે પ્રકારનું પણ પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવશે. ત્યારે આવતીકાલના દિવસે શું આ સમગ્ર મામલે નવી વિગતો બહાર આવે છે તે જોવું રહેશે. જી બિલકુલ બિલકુલ આભાર સત્યમ. તો આખરે જે ઘટના સામે આવી એ ઘટનાએ ન માત્ર ગુજરાત, ન માત્ર રાજકોટ, પરંતુ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો કે આખરે એક પુત્ર આ પ્રકારનો કૃત્ય કરી શકે. જવાબ મળે છે હા, એક પુત્રએ પોતાની માતાને દવા પર લઈ જાય છે, ત્યારબાદ તે ધક્કો મારી દે છે. વાત અહીંયાથી જ નથી, માતાની માનસિક હાલત પણ ખરાબ હતી. પસ્તાવા હો રહા હૈ આપને કિયા પર ક્યા કહેંગે સર કે.